नमस्कार, अनुराग कम्युनिकेशन में साहेब आपनु हार्दिक स्वागत है। आज आप सीटी सर्वे कचेरी मजादर मेंटेनर सर्वेयर श्री अजय भाई परमार साहेब जोड़े बात कर रहा छे। साहेब, स्त्री भ्रूण हत्या अटकावों आंदोलनों अभियानों ने चलाव पड़ा विषय आप शू कहो? जरूरी है कि हाल भारत देश की अंदर स्त्री और पुरुष बने वे असमतुला है। असमतुला कारण आखी रूपरेखा चेन्ज थी जाए, बदलाई जाए। बराबर है कि हाल भारत देश जो है तो पुरुष प्रधान देश है, जेमा पुरुषों वधारे अग्रता आपवामां आवती हो, स्त्रीओं एटलु बधु मान सम्मान मळतु नथी, जेना कारणे असमतुला सर्जावाथी घणु बधु नुकसान थई रहे छे। एम जे रीते दाखला तरीके आपणे जोईए तो स्त्रीना अंदर साक्षरतानो दर पुरुषनी सरखामणीए घणो ओछो हतो, जेना कारणे स्त्री भ्रूण हत्या तेमज स्त्री भ्रूण हत्या अने शिक्षण स्त्रीओमां शिक्षणना ना कारणे અંધશ્રદ્ધા એનો એ પોતે ભોગ બનતી હોય છે। એમ ઘણા બધી સમસ્યાઓ છે સર। બીજો પ્રશ્ન એ છે કે પહેલા ભ્રૂણ હત્યાઓ બહુ થતી હતી, છોકરા કરતા છોકરીઓની સંખ્યા ઓછી હતી, પછી સરકાર સંગઠન મંડળ સામાજિક આગેવાનો બધા અભિયાનો ચલાવ્યા, તો હવે કેવો રેશિયો લાગે છે આપણે? હવે વિજ્ઞાન ટેકનોલોજીના કારણે હવે હાલમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા પર સરકારશ્રી હાલ કડક પગલાં લીધા છે, અને એમાં આપણે જોઈએ તો થોડી ઘણી મને માહિતી છે એ પ્રમાણે હરિયાણાની અંદર પાણીપત શહેરમાં આપણે માનનીય વડાપ્રધાન સાહેબશ્રીએ 22 જાન્યુઆરી 2015 બેટી બચાવો બેટી પઢાઓ એ યોજનાની અમલવારી કરી હતી। એનો મેન મુખ્ય હેતુ એ હતો કે જો બાળકો સ્ત્રીઓની અંદર શિક્ષણમાં વધારો થશે તો આ બાબતે આપણે કાબૂ મેળવી શકશું, તેમજ સ્ત્રીના જન્મદર ઉપર પણ આપણે વધારો કરી શકશું। જે અસમતુલા 1000 પુરુષોએ લગભગ 2011ની સંખ્યાએ 943 સ્ત્રીઓની સંખ્યા હાલ જોવા મળી, જેમાં આપણે થોડે ઘણી મહત્વે ફાયદો જોવા મળ્યો છે। તો અભિયાનોના કારણે અત્યારે સુધારો લાગી રહ્યો છે એવું આપ માનો છો? હા, 100% એ વાત સાચી છે। આ અભિયાનની ઘણી બધી અસર થઈ, ગામડામાં હજુ થોડું ઓછું છે, બાકી જો શિક્ષણનો વધારો થયો તો ફાયદો જ થયો। સર, ગ્રામ્ય લેવલે કેવા આમ કરવા જોઈએ આયોજન કે દીકરીનું મહત્વ સમજાય? ગ્રામ્ય લેવલે હું જાણું છું એ પ્રમાણે ગામમાં સરપંચશ્રી તેમજ બીજા અધિકારી પદાધિકારી જે આગેવાનો રહ્યા એ લોકો ગ્રામસભાની અંદર બી રજૂઆત કરતા હોય, પછી સ્ત્રીઓના શિક્ષણ બાબતે કન્યા કેળવણી જે સરકારની યોજના છે એનો મહત્તમ લાભ મળતો હોય, સ્ત્રીઓના જે હાઈસ્કૂલ જે ભણવા માટેની જે મુખ્ય સંસ્થા છે એનો બી આયોજન કરવામાં આવતું હોય, જે દાખલા તરીકે ઘણી સ્ત્રીઓ શું એક ગામથી બીજા ગામ જતા એના મા બાપ ડરતા હોય કે મારી દીકરી અમુક ઉંમરની થઈ તો હવે બહારે હું ના મોકલું, બહાર મોકલવાથી ઘણા બધા સમસ્યાઓ થતી હોય છે, તો જો એનું આયોજન થતું હોય તો ઘણો બધો લાભ મળે। એવા એક બે આયોજન કહેશો કે શું આપણે પ્રોટેક્શન પૂરા પાડી શકીએ એમ? સર, તો એમાં તો એ જ કે દાખલા તરીકે હું મારા ગામમાં જાઉં, હું ગામમાં સરપંચશ્રીને મળું, બીજા કોઈ વડીલોને મળું, પછી આના વિશે હું જાગૃત કરું। જો સ્ત્રીનો જન્મદર ઓછો છે તો એવી કોમ્યુનિટીને હું જાગૃત કરું, ભાઈ સ્ત્રી લાવશો તો તમને છે કે સ્ત્રી એ વંશ વેલો એ બધું વધારવાનો મુખ્ય, જો સ્ત્રી જ ના હોય તો વંશ વેલો આગળ વધવાનો જ નથી। અને એના આપણે જોઈએ જો માં જગદંબા ઝાંસીની રાણી પ્રતિમા દેવી સિંહ પાટીલ હાલમો તત્કાલીન હાલમો જે વર્તમાનમાં દ્રૌપદી મુર્મુ એ બધી સ્ત્રીઓ જ હતી જે આટલી ટોચ ઉપર પહોંચી, એમાં જો વધુ શિક્ષણ મેળવીને આપણે સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા અવકાશ યાત્રી બની હતી એ મુખ્ય ને મુખ્ય શિક્ષણના કારણે જ બની હતી, તો એ રીતે આપણે જાગૃત કરી શકીએ। બરાબર સર, મહિલા સશક્તિકરણ માટે આપને કઈ વિચાર હોય તો? મહિલા સશક્તિકરણ માટે હું એઝ અ કર્મચારી તરીકે હું કહી શકું કે ભાઈ એ સરકારની જે યોજના હતી બહુ સારી છે, અને એના કારણે ઘણો બધો હું તેમજ મારા સાથી કર્મચારી મિત્ર વર્તુળ એમાં બી હું આ વિશે બહુ જાગૃતતા લાવવા માટે ખૂબ પ્રયત્ન કરી શકું છું। જી સર, ઓલ ઓવર સમાજને કઈ સંદેશ આપવા માંગતા હોય તો? હા, તો આ સંદેશામાં હું જણાવું છું કે જો સ્ત્રીઓનું શિક્ષણ સારું થશે અને સ્ત્રી એ પુરુષ સમોવડી બનશે તો સમાજનો અને સમાજ જો આગળ વધશે તો દેશનો પણ વિકાસ સારો થશે, અને વિશ્વની તુલનાએ આપણે બી એક સરખામણી કરી શકશું। ખૂબ ખૂબ આભાર સર, તમારો કિંમતી સમય અમારા માટે ફાળવીને આપે હાજરી આપી એ બદલ અમે આપનો આભાર માનીએ છીએ। થેન્ક યુ સર।